नमस्कार दर्शक मित्रों, आप निहाळी रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। आवतीकाले जन्माष्टमी, लाडाना जन्म दिवस माटे मंदिरोमां तड़ामार तैयारीओ। वडाप्रधान मोदीए प्रथम वखत लाल किल्ला परथी फरक्यायो राष्ट्रध्वज, कह्युं प्रधानमंत्री नहीं प्रधान सेवक छू। श्री भागवत विद्यापीठ द्वारा जन्माष्टमी उत्सव की उजवणी कराते। हाईटेक वुमन हॉस्पिटल सुमरीन नो अहमदाबाद में प्रारंभ। आवती काले जन्माष्टमी ने लईने समग्र राज्य में तड़ामार तैयारियों चाली रही छे। बात करिए तो द्वारका खाते तमाम तैयारियों ने आखरी ओप आपी देवामां आव्यो छे अने भगवान श्रीकृष्णना जन्मने वधावा माटे अनेक श्रद्धाळुओ उमटी पड्या छे। मंदिर तंत्र द्वारा भगवान माटे विशेष पूजानुं आयोजन पण करायुं छे। आ उपरांत द्वारका सहित इस्कॉन मंदिर, सोला भागवत, गोकुल जेवा अनेक कृष्णना धार्मिक स्थळो पर हाल श्रद्धाळुओ पहोंची चुक्या छे अने कृष्ण जन्मनी तैयारीओ करी देवामां आवी छे। आવતીકાલે યોજાનાર કૃષ્ણ જન્મ માટે ગુજરાતના ખાસ કરીને આદિવાસી સ્થળ એવા શામળાજી ખાતે પણ તૈયારીઓ ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી છે। બીજી બાજુ મંદિરો ઉપરાંત ઘરોમાં પણ લાલાના જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પણ અર્વાચીન અને આધુનિકતાનો સમન્વય કરવામાં આવ્યો છે। અલોના કલરના બલૂન્સ તેમજ કેક કાપવાના પણ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે। તો બીજી તરફ પરંપરાગત રીતે લાલાના ઉત્સવને મનાવવા માટે તેમના અલગ અલગ વાઘા ખરીદવા માટે લોકોની ખાસી એવી ભીડ દુકાનોમાં જોવા મળી રહી છે। સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી ગઈકાલે થઈ હતી। પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશે આ ભાષણને ખૂબ જ વખાણ્યું, કારણ કે નરેન્દ્ર મોદીએ કરેલું ભાષણ એ પહેલી વખત બુલેટ પ્રૂફ કેબિન હટાવી તેમજ કોઈ પણ જાતના ભાષણ કાગળમાં વાંચ્યા વગરનું હતું। રાષ્ટ્રજોગ પ્રવચન એ સમગ્ર દેશના પ્રજાજનોને ખૂબ જ અસર કરતું હોય તેવું લાગતું હતું। પ્રધાનમંત્રીએ કરેલા ભાષણમાં તેમની એક વાત બહુ લોકોને સ્પર્શી ગઈ અને જે તે વાત હતી કે હું પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાન સેવક તરીકે આપની વચ્ચે આવ્યો છું। આ વાત ખૂબ જ હૃદયસ્પર્શી હતી। આ ઉપરાંત તેમણે બીજી એક પણ વાત કરી કે જેમાં તેમણે લોકો સાથે સીધું વાર્તા કહ્યું કે દીકરી બહાર જાય છે તો આપ પૂછી રહ્યા છો કે ક્યાં જાઓ છો, તો ત્યારે દીકરો બહાર જાય તો કેમ પૂછતા નથી, આમ દીકરા અને દીકરી એક સમાન છે અને તેમના માટે લોકોએ વિચારવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું। જ્યારે ગરીબ લોકો માટે તેમજ પછાત લોકો માટે પણ તેમણે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશમાં હવે ગામ દરેક ગામમાં અને દરેક ઘરે શૌચાલય હોવા જરૂરી છે। તેના માટે તેમણે કોર્પોરેટ હાઉસ તેમજ દરેક સાંસદોને પણ અપીલ કરી છે। આમ તેમના ભાષણમાં અલગતાથી સાથે સાથે લોકો વચ્ચેનો સેતુ બાંધવાનો એક પ્રયાસ તેમણે કર્યો હતો। આ ભાષણથી પ્રજાજનો એક યોગ્ય દિશા અને એક વ્યવસ્થિત સુઆયોજન કરી દેશનો વિકાસ કરી શકે તેવું પણ લાગતું હતું। લાલ કિલ્લા પરથી પ્રથમ વખત ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો। ગઈકાલે સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ હતી। હવે જ્યારે બીજી બાજુ સાતમ આઠમના ઉજવણીમાં હવે લોકો લાગી ગયા છે, જેમાં કૃષ્ણને વધાવવા તેમજ રજાનો માહોલ હોવાથી લોકો પર્યટનના સ્થળો પર પહોંચી ચૂક્યા છે। સત્યના શુભ દિવસે જન્માષ્ટમીના રોજ એસજી હાઈવે પર આવેલ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા વિદ્યાપીઠના ભાગવત ઋષિએ જણાવ્યું કે વિદ્યાપીઠમાં છેલ્લા 40 વર્ષથી જન્માષ્ટમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આ વર્ષે પણ 16મી ઓગસ્ટ થી 18મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઋષિકુમારો દ્વારા ગોવાળિયાના ડ્રેસમાં મટકી ફોડ જેવા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે।
જ્યારે 17મી સાંજે 8 કલાકે ગુજરાતના જાણીતા કલાકાર જગદીપભાઈ મહેતા તેમજ તેમની પુત્રી મોસમ અને મલકાન કૃષ્ણ ભજનોનો કાર્યક્રમ યોજશે। સવારના પોરમાં પહેલાં તો ઠાકોરજીની મંગલા આરતી થશે, ત્યારબાદ ઠાકોરજીને દશરથ પ્રભુને પંચામૃત સ્નાનની વિધિ થશે, પછી સ્નાન ઇત્યાદિ પત્યા બાદ શૃંગારમાં ઠાકોરજીને તિલક વિધિને બધું થશે, અને ત્યાર પછી રાઘો ગાળતીને બધું ઠાકોરજીનું જે કંઈ પણ નિત્યક્રમ છે તે થશે, રાજભોગ પછી ઉત્થાપન વગેરે। સાંજે 8:30 વાગ્યાથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે, અને એમાં જગદીપભાઈ મહેતા પોતાની બધી દીકરીઓને એમના ટ્રુપ સાથે આવશે, અને આપણને સંસ્કૃતના ઋગ્વેદના અને જેટલા વેદ છે સામવેદ શુક્લયજુર્વેદ અને અથર્વેદ આ બધાના મંત્રોની સાથે એમને જે ભક્તિની સંગીતના જે પદ છે એને સંમિલિત કરીને એક આખું સુંદર આયોજન કર્યું છે। શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે આ અદ્વિતીય મહોત્સવ છેલ્લા 40 વર્ષથી આનંદ સાથે મનાવી રહ્યો છે। આ વખતે તારીખ 16 થી તારીખ 18 સુધી 2 દિવસ માટે કાઠિયાવાડી મેળો તથા તારીખ 17 સાંજે 8 કલાકે ગુજરાત ગૌરવ એવોર્ડ થી પુરસ્કૃત અને પ્રખ્યાત જગદીપ મહેતા કૃષ્ણ જન્મના કૃષ્ણ ભજનો પણ લોકોને સંભળાવશે। આ ઉપરાંત આનુષંગિક વિશેષતા અને સહજ વૃત્તિ ધારણ કરતા પૌત્ર પૂજ્ય શ્રી ભાગવત ઋષિજી શ્રી ભાગવત વિદ્યાપીઠની સર્વાંગી ગતિવિધિઓની સમાજને વધુમાં વધુ લાભાવિત થાય તે માટેની પ્રયત્નશીલ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। રાધે એન્ડોસ્કોપી સેન્ટર એન્ડ ઇન્ફિનિટી હોસ્પિટલ દ્વારા તેની નવી હાઈટેક મહિલાઓ માટેની હોસ્પિટલ સુમિરન હોસ્પિટલનો અમદાવાદમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અંગે સુમિરન હોસ્પિટલના ડિરેક્ટર અને એન્ડોસ્કોપી સર્જન ડોક્ટર મેહુલ સુખડિયાએ જણાવ્યું કે અમે મહિલાઓના આરોગ્ય માટે એક છત્ર નીચે વિશ્વસ્તરની સુવિધાઓ અને ગુણવત્તા કેર અને સેવાઓ આપીશું અમે મેડિકલ અને પેરામેડિકલ સેવાઓના ઉચ્ચ માપદંડ જાળવવામાં કટિબદ્ધ છીએ, જેમાં પારદર્શી વ્યવહાર અને સૈદ્ધાંતિક મૂલ્યોને જાળવવામાં પણ આવશે। અમારો હેતુ હેલ્થ કેમ્પ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનો છે, જ્યારે આગળના આયોજન વિશે તેમણે જણાવ્યું કે સુમિરન વુમન્સ હોસ્પિટલ ખાતે અમારું આયોજન મહિલાઓને ફિઝિકલ અને મેન્ટલી હેલ્થમાં ઉચ્ચ માપદંડો સાથે મદદરૂપ થવાનું છે। અમે આ ઉપરાંત ગાયનેક એન્ડોસ્કોપી એન્ડ ફર્ટિલિટીમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ફેલોશીપ માટે અદ્યતન શિક્ષણ અને ટ્રેનિંગ માટેના સેન્ટર ઓફ એક્સલન્સ પણ બનાવવા માંગીએ છીએ। સુમિરન હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે કે જે મેડિકલ ઇક્વિપમેન્ટના અગ્રણી ઉત્પાદન જર્મન રિચર્ડ વુલ્ફની રિયલ 3D લેપ્રોસ્કોપીથી સજ્જ છે, ઉપરાંત તેમાં ભારતના પ્રથમ વખત એવું ઓછી ઊંચાઈની OT ટેબલ પણ સામેલ છે। આ હોસ્પિટલમાં કોરિયન મટીરિયલમાં મોડ્યુલ OTની સુવિધા પણ રાખવામાં આવી છે, જે ગુજરાતની પ્રથમ વખત એવી સુવિધા છે। ઇન્સ્ટિટ્યૂટ એની અંદર અમે સ્ત્રી રોગને લગતી દરેક લેટેસ્ટ ટેકનોલોજી પ્રોવાઈડ કરવાના છીએ, જેની અંદર 3D લેપ્રોસ્કોપી ઇઝ વન ઓફ ધ રિયલ 3D લેપ્રોસ્કોપી ફ્રોમ રિચર્ડ વુલ્ફ લોન્ચિંગ ફર્સ્ટ ટાઈમ ઇન વર્લ્ડ એન્ડ સેકન્ડ થિંગ ઇઝ વી હેવ ધ લો હાઈટ OT ટેબલ ફર્સ્ટ ટાઈમ લોન્ચિંગ ઇન ઇન્ડિયા એન્ડ વી હેવ મોડ્યુલર કોરિયન સેન્ટર ઓફ ધ એક્સલન્સ એન્ડ ટ્રેનિંગ સેન્ટર એન્ડ સેન્ટર રિચર્ડ વુમન માઇક વિસ્ટા એકેડેમી નિટેલ્સ ઇન્ફિનિટી સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।